કેમ છો મિત્રો? બધાય મજામાં હશો મને ખાતરી છે. અને વેલકમ માય ચેનલ. અને આપ સૌને જણાવી દઉં કે હવે આવતા 5 દિવસ માટે આપણે લોકો ફરીશું અરુણાચલના લોકો સાથે, ત્યાંના વિદ્યાર્થીઓ સાથે. અને તે બનીને આવ્યા છે આપણે ત્યાં મહેમાન અને માધવપુરના મેળાની મોજ કરવા. અને અમે હાલ અમારી ઓફિસે છીએ, હું ને વિશાલભાઈ, અને હમણાં જઈએ સ્કૂલે થોડીક પ્રેક્ટિસ કરવા. અને ત્યાંથી બધાની ડ્યુટીની ખબર પડે કે આજે માધવપુરના મેળામાં કોને ક્યાં જવાનું છે. અને આઈ થિંક વિશાલભાઈ તમે નહીં આવો, બરાબર ને? અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હે. ઓકે, એમને એક ઓર્ડર છે, રાઈટ? એમને સાંજે સંતવાણીમાં જવાનું હોવાથી રામધૂનમાં, રાઈટ? તો એ નહીં આવે. અને હવે આપણે સ્કૂલે જઈએ, પ્રેક્ટિસ કરીએ, અને પછી ક્યાં ડ્યુટી આવે ખબર પડે એ પ્રમાણે આપણે માધવપુરના મેળામાં જઈએ. મેં તમને વાત કરી એમ કે આપણી સાથે જોડાયેલા રહેશે અરુણાચલના લોકો. આપણી પાસે વિડીયો નહોતો, પણ એ લોકોને રિસીવ કરવા માટે રાજકોટ ટીએપીટી ટીમ ગયેલી હતી. એમણે લોકોએ એની જવાબદારી સોંપી છે મને, અને એ લોકો ખૂબ એન્જોયમેન્ટ કરે છે. અને હાલ ફ્લાઇટની અંદરથી લેન્ડ કરશે રાજકોટ, અને રાજકોટથી આવશે પોરબંદર. આ લોકોને ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો એ લોકોએ મારી સાથે શેર કર્યો છે કે ફ્લાઇટમાં એ લોકો ફર્સ્ટ ટાઈમ હતા, એ લોકોને થોડીક ચક્કર આવતા હતા ને એવું થયેલું, પણ ખૂબ મજા કરેલી. અને એણે માધવપુરમાં મેળામાં અને મારી સાથે ઘણી મજા કરી છે, અને ઘણી યાદો એક રચી છે. તો એ લોકોની સાથે ફરીશું આપણે માધવપુરના મેળામાં. ફાઇનલી અમે અત્યારે વાગવામાં આવ્યા છે 2:30, અને અમે નીકળી ગયા છીએ. અને મારે કોઓર્ડિનેટ કરવાની છે અરુણાચલની ટીમને, અને એ લોકોની સાથે લીડરશીપ રાખવાની છે, અને બધી એ લોકોની વ્યવસ્થાપન કરવાનું છે. આ રસ્તાની અંદર કંઈક અલગ જ મજા હતી, કારણ કે ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરતો અને રસ્તા તમને ઝડપથી શોર્ટકટ બતાવી દઉં છું કારણ કે આ લોકોની સાથે એન્જોયમેન્ટ જ કંઈક અલગ હતી અમારા લોકોની. અને જનરલી માધવપુરના મેળાની પૂછીને કંઈક અલગ મજા કરેલી. રસ્તામાં રોજ આ ટોલ ટેક્સ અમે પાર કરતા, અને આને કંઈક યાદ મને ખૂબ જ મજા કરાવે. અમે પહોંચી ગયા છીએ માધવપુર મેળામાં, અને આ લોકોને બધાને નીચે ઉતારી અને પછી આગળનો કાર્યક્રમ બતાવી. ફર્સ્ટ ડે હતો એટલે મેળાની અંદર હજી ઉદઘાટન થવાની તૈયારી હતી, સારી સિક્યુરિટી હતી. પ્લસ અમે અંદર ડોમમાં જઈ અને આ લોકો સાથે મસ્ત ગ્રુપિંગ ફોટોશૂટ સ્ટાર્ટ કરી દીધું, કારણ કે અમે વહેલા હતા. એટલે પછી એ લોકોને સ્ટાર્ટિંગમાં પ્રોગ્રામમાં ભજનનો પ્રોગ્રામ હતો, તો એ લોકો બી ઇન્ટરેસ્ટ લેતા હતા. ફોટોગ્રાફી ઘણી કરેલી એ લોકો પણ. जैसा कि हम सभी जानते हैं, वर्षों नहीं बल्कि सदियों पूर्व माधवपुर ऐसी अलग एक घटना की अनुभूति ટીમ બેઠેલી છે અમારી પેઢીઓ તક. હવે કાર્યક્રમ એન્જોયમેન્ટ કરીએ ત્યારે વીઆઈપી ની અંદર શૂટિંગ રાખ્યું છે. ફિર સે એક વાર કાર્યક્રમ ની એન્જોયમેન્ટ કરીએ. આજે એવા જ પ્રયોજન એટલે કે માધવપુર કે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે અમે આપ સૌને ફરી એકવાર ભાવપૂર્વક આવકારીએ છીએ. અને આજથી લઈને 4 દિવસ સુધી ચાલનારા આ અભૂતપૂર્વ મેળામાં આપ સૌને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ. તો આજના કાર્યક્રમની અહીં શરૂઆત કરીએ આપ સૌની જોરદાર તાળીઓના ગર્જન સાથે.
સર્વપ્રથમ આપણી લોક સંસ્કૃતિ અને આપણી ઓળખસમા ગરબાની પ્રસ્તુતિ આ મંચ ઉપર છે. ત્યારબાદ કહેવાય કે સેવન સિસ્ટર તરીકે ઓળખાતો ભારતનો અપોઝિટ સાઈડ હતો ગુજરાતથી, તો ત્યાં અમે જોયું ત્યાંના કલ્ચર વિશે પણ આ વખતે જાગૃતિ માટે ઘણા પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા, તો એને પણ એન્જોયમેન્ટ કરી. ભજન સાંભળીને હવે થોડા થોડા બોરિંગ થતા એ લોકો સ્ટેટસ અપડેટ કરે છે, થોડા લોકો વિઝન કરે છે, પણ એક વજા હતી કે જે લોકો મારી સાથે 50 જણા હતા એના નામ કંઈક અજીબ અને ડિફરન્ટ હતા, પણ એ લોકો મારી સાથે એક અલગ જ બોન્ડિંગ થઈ ગયેલું અને એ લોકો ઇન્ટરેસ્ટ ઘણો ગુજરાતી જાણવાનો, ગુજરાતીને મળવાનો એને ઇન્ટરેસ્ટ ઘણો હતો. આ લોકોને અહીંયા વેઇટિંગ કરતા જોયા, કંઈક અલગ અલગ રીતે કોઈ કરતું હતું ત્યાં ફોટોગ્રાફી અને કોઈ રમતું હતું ગેમ. હા હા, ગેમ જોઈ લો, તમારી સામે જ છે કે અહીંયા રમે છે ગેમ. હા, આ લોકોને ખબર પણ નથી મેં શૂટ કરી લીધું હતું. અને સર, આપ કયા ગામથી આવો છો? પાટણ. પાટણ છે? પાટણ. ગામડાઓમાં શહેરોમાં જ્યાં આવા કાર્યક્રમો હોય, ઉત્સવો હોય, ત્યાં અમે વર્ષોથી આ કાર્યક્રમને ઉજ્જવલ કરતા આવ્યા છીએ. સાથે સાથે આ કલા અને વિસર્જ થાય એવી ખાસ અમારી વિનંતી. જય ગરબી ગુજરાત, જય જય ગરબી ગુજરાત, જય હિન્દ, જય ભારત. ઇન્ટરવ્યુ હજી ચાલુ હતો ત્યાં લોકો આવી ગયા છે વચ્ચે, મજા આવે છે. હવે આ લોકોને માણીએ, આ લોકોની સંસ્કૃતિને જાણીએ. એક એક છે માતાજીની કુંડોળ વર્ષોથી જે ભવાઈ પેલા ગામડાની અંદર ભવાઈ દ્વારા લોકોને ના જાણવાનું મળતું, હવે પછી નાટક, નાટક પછી પિક્ચર ને ટીવી ને વિડીયો આવતા અમારા વ્યાસભાઈ નાયકોની આ કલા લુપ્ત થતી આવી છે. તો આ કલાને જીવંત રાખવા માટે સરકાર અમને આવા આવા ઉત્સવોમાં અમારે ગ્રુપને બોલાવી અને એનું સન્માન કરે છે. સરકાર અમને મહેનતાણું આપે છે એટલે અમે એમને વંદન કરીએ, કારણ કે સૌનો સાથ સૌનો વિકાસ એ અમારું. રંગત જમાવી અને લોકોને મનોરંજન પૂરું પાડ્યું એવા મારા કલાકારો અને તમામ અધિકારીઓને અમે કોટી કોટી વંદન કરીએ છીએ. ભારત માતા કી Thank you.
ની મંગળ આજે આપણા માધાપુર ના મેળા ની અંદર ચાલો ખૂબ સાંભળ્યું. હવે અહીંયાથી જઈએ છીએ, ગેસ્ટની એન્ટ્રી થવાની તૈયારી છે, એટલે ફરીથી આપણે આપણી જગ્યા પકડી લઈએ. કારણ કે હું એકલો જ ગયેલો હતો અને આ લોકો તો વેઇટિંગ સીટમાં જ એ લોકોની મોજ કરતા હતા. કલ્ચરલ પ્રોગ્રામને સાથે ગેસ્ટનું હમણાં આગમન થાય છે, એમાં સારા સારા આપણા ગુજરાતના તેમજ સેવન સિસ્ટર કહેવાય છે ત્યાંથી આમંત્રિત મહેમાન શ્રી કિરણ રિજિજુ, Honorable Minister, Ministry of Law and Justice, Government of India, Kumari Pratibha Bhaumik, Honorable Minister of State, Ministry of Social Justice and Empowerment, Government of India. उन्हीं के साथ साथ पधार रहे हैं यहाँ पर श्री कनू भाई देसाई, ऑनरेबल मिनिस्टर फॉर फिनांस एनर्जी एंड पेट्रोकेमिकल गुजरात, श्री मोलू भाई बैरा, ऑनरेबल मिनिस्टर फॉर टूरिज्म कल्चरल एक्टिविटीज फॉरेस्ट एंड एनवायरमेंट, श्री पॉल लैंडो, ऑनरेबल मिनिस्टर ऑफ आर्ट एंड कल्चर, सोशल वेलफेयर, टेक्सटाइल टूरिज्म डिपार्टमेंट, मेघालय. With them, we would like to invite on stage Shri Binku Singh Parmar, Honorable Minister of State for Food and Civil Supply, Social Justice and Empowerment. इनके साथ साथ मंच पर पधार रहे हैं श्री रमेश भाई धड़ुक, Honorable Member of Parliament, Porbandar District, और श्री राजकुमार जी, Chief Secretary of Gujarat. With them, हम सर्वे आमंत्रित करते हैं श्री कथान भाई जाडेजा, MLA कोचियाना, श्री बाबू भाई गोखिरिया, वो मंत्री गुजरात सरकार, एवं श्री किरिट भाई मोडवाड़िया, प्रेसिडेंट, डिस्ट्रिक्ट प्रेसिडेंट बीजेपी. इनके साथ साथ मंच पर विराजमान है श्री अश्विनी कुमार जी, प्रिंसिपल सेक्रेटरी स्पोर्ट्स यूथ एंड कल्चरल एक्टिविटीज डिपार्टमेंट गुजरात, श्री हरित शुक्ला जी, सेक्रेटरी टूरिज्म डिपार्टमेंट, श्री आलोक कुमार पांडे, मैनेजिंग डायरेक्टर श्री टूरिज्म कॉर्पोरेशन ऑफ गुजरात लिमिटेड, श्री बी जी प्रजापति जी, कमिश्नर यूथ सर्विस एंड कल्चरल एक्टिविटीज, श्री ए एम शर्मा जी, कलेक्टर पोरबंदर, श्री मयंक सिंह चावड़ा, IGP चुनागढ़ रेंज, एवं श्रीमती आरटी सरवैया, DDO पोरबंदर. The manifestation of India's culture richness is the Madhapur Gate Fair. The Government of Gujarat, in association with the Ministry of Culture, organizes the fair every year to celebrate the square union of Lord Krishna and Rukmini ji. It's a melting pot of India's religious, historical and cultural vibrancy of different states. आप सबका प्रेम, आप सबका आतिथ्यता, आप सबका प्यार हमको बहुत भाते हैं. हर वक्त इच्छा करते हैं गुजरात में आने के लिए, और हर वक्त गुजरात से हम कुछ नया कुछ सीखने सीख के हम जाते हैं. ऐसा गुजरात की जनता को, गुजरात को, भूमि को आप फिर प्रणाम करती हूँ. और आज इसी अवसर को भगवान सबको मंगलमय हो, सबका जीवन अच्छा रहे, और बार बार हम इस मेले में आ सकते हैं. और पूर्वोत्तर भारत का कृषि संस्कृति हैंडलूम हैंडीक्राफ्ट पूरा भारत में हम दर्शा पाएंगे. और पूर्वोत्तर को माननीय प्रधानमंत्री जी का जो सपना है, हमारा न्यू इंडिया का जो न्यू इंजन है, उस रूप से पूर्वोत्तर आगे चले माननीय प्रधानमंत्री जी का लीडरशिप ने, और मांगते हुए सबको मेरी तरफ से बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामना. जय हिंद, जय भारत. धन्यवाद माननीय मंत्री श्री प्रतिमा भौमिक जी, आपने अपने विचार यहाँ पे इस समारोह में रखे. धन्यवाद. समस्त संसार के गुरु भगवान कृष्ण को हम वंदन करते हैं. श्रेष्ठ पुत्र, आज्ञाकारी भाई, उत्तम सखा और जीवन के लिए परम मार्गदर्शक, गीता का ज्ञान देने वाले जगत गुरु श्री कृष्ण के इन रूपों के बारे में हम बखूबी जानते हैं, लेकिन आज हम सुनाने वाले हैं उनकी एक अनोखी कहानी.
कि वो विवाह करेगी तो सिर्फ श्री कृष्ण से, लेकिन उनका भाई रुक्मी तो अपनी बहन का विवाह शिशुपाल से करवाने की जिद पकड़ कर बैठा था। तो रुक्मिणी ने श्री कृष्ण को पत्र लिखकर अपनी इच्छा उन तक पहुंचाई। बस फिर क्या था, श्री कृष्ण ने उनके प्रेम का स्वीकार किया, माधवपुर आकर उनसे विवाह किया। श्री कृष्ण और रुक्मिणी के इस विवाह ने हजारों किलोमीटर के अंतर के बावजूद गुजरात और पूर्वोत्तर प्रदेश को एक अटूट संबंध में जोड़ दिया। माना जाता है कि गुजरात के माधवपुर खेड़ के माधव राय जी मंदिर में भगवान श्री कृष्ण और रुक्मिणी जी का विवाह हुआ था। इस मंदिर का स्कंद पुराण के प्रहलादोक्त अध्याय में और माधवपुर के महाभारत के समाज वही जिंदगी में अपने जीवन काल में एक बार जरूर अरुणाचल जाना चाहते हैं, क्योंकि वहाँ परशुराम कुंड है, उसी के बगल में बिस्मक नगर, उसी के बगल में हमारे सारे इतिहास से जुड़ा हुआ जगह है। मालिनी थान बहुत ज्यादा दूर नहीं वहां से, तो ये इतिहास और जो हमारा बताए हुए जो हमारे पास किताब वगैरह है, अगर पढ़ेंगे तो आपको अच्छा जानकारी भी प्राप्त होगा। आज मैं बहुत ज्यादा कहना नहीं चाहता हूँ, लेकिन इतना जरूर कहूंगा कि जब 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 मैं गुजरात आता हूँ मुझे बहुत गर्व महसूस होते हैं। गुजरात के लोग बहुत अच्छे स्वभाव के लोग हैं। आपने सिर्फ महात्मा गांधी, सरदार पटेल, नरेंद्र मोदी जी ही नहीं दिया, बल्कि आपने एक संस्कृति, देश में किस तरीके से मेहनत करना चाहिए और देश का आगे बढ़ाना चाहिए, आप लोगों ने बहुत कुछ सीख दिया है। गुजरात के लोग बहुत मेहनत करते हैं, दुनिया भर में गुजरात के लोग मिलते हैं, जहां भी हम जाते हैं गुजरात के लोग मिलते ही हैं, और जहां भी गुजराती को हम मिलते हैं वो अच्छा खासा जिंदगी बहुत ही सक्सेसफुल के रूप में गुजराती को हम देखते हैं। मेहनत करने की वजह से गुजराती लोग दुनिया में हर जगह मिलते हैं। हमारे नॉर्थ ईस्ट में जो टूरिज्म इंडस्ट्री है, लगभग 25-30% जो है गुजराती के वजह से चलता है। इतने पश्चिमी तट पर गुजरात बसे हुए हैं, यहाँ के लोग इतने बड़ी तादाद में अरुणाचल प्रदेश में और बाकी हमारे नॉर्थ ईस्ट के जितने स्टेट्स हैं वहाँ घूमने आते हैं। इसलिए गुजरात के लोगों से लगाव बहुत दिनों से हम लोगों का रहा है, आगे इसको और बढ़ाना है और इस माधवपुर गेर मेला के माध्यम से और अच्छा अच्छा कार्यक्रम, इसके वजह से और प्रेरणा मिलेंगे करने का। मैं फिर से गुजरात सरकार, हमारे प्रबंधन और इस जगह के माधवपुर गेर के इस आसपास में जितने रहने वाले लोग हैं, आप लोगों को मैं विशेष रूप से धन्यवाद देना चाहता हूँ। आपने वो ऐतिहासिक परंपरा को जीवित रखा, कायम रखा और हर साल आप श्री कृष्णा और रुक्मिणी जी का स्वयंवर को आपने हर साल उस रूप में हम लोग मनाते हैं। लग्न स्थल में माधोपुर गेट ना प्राचीन लोक मेला ना शुभारंभ प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित केंद्रीय कायदा मंत्री श्री किरेन रिजिजू जी, केंद्रीय सामाजिक न्याय राज्य मंत्री श्री प्रतिमा भौमिक जी, मारा साथी मंत्री श्री कनुभाई देसाई, प्रवासन मंत्री श्री मुणुभाई बेरा, मेरा प्रथम और अंतिम कर्तव्य है महाराज।
मित्र शिशुपाल, मित्र रुक्मी, प्रणाम महाराज। रुक्मी, विवाह के दृढ़ संकल्प से, प्रेम में अटूट विश्वास से अपने प्रियतम की राह में एक ही लट लगाए बैठी हुई है। किंतु मैंने वचन दिया है कि जब तक तुम्हारे 100 अपराध नहीं हो जाते, मैं तुम्हें क्षमा प्रदान करता रहूंगा। इसलिए आज तुम्हें छोड़ रहा हूं। परने रानी रुक्ष्मणी वर वांछित श्री भगवान। बिल्कुल, और ये एक वीडियो, एक तस्वीर कई कलाकारों के लिए अपने जीवन का एक महत्वपूर्ण तोहफा रहेगा। माननीय मुख्यमंत्री श्री, केंद्रीय मंत्री श्री तथा अन्य महानुभावों के साथ ये तस्वीर जो है कलाकारों को हमेशा हमेशा के लिए प्रोत्साहित करती रहेगी। Yeah.
વાગવામાં 10:15 છે. કલ્ચર નાઇટ સારી હતી. હવે સાઈરામભાઈનો પ્રોગ્રામ હતો, બટ આ લોકોને બધાને ભૂખ લાગી એટલે હવે અમે નીકળી જઈએ છીએ અને બસની વેઇટ કરીએ છીએ. આ અમારી બસ છે ને, હાલ ટોલનાકા માટે ફ્રેશ થવા માટે અમે ઊભા છે અને ડાયરેક્ટ જમવા માટે આ લોકોને જમાડીને આજનો ડે પૂરો કરશો. ઘણી કલ્ચર એક્ટિવિટી હતી અને ગુજરાતની અને જે સેવન સિસ્ટર કહેવાય છે એ લોકોની કલ્ચર વસ્તુની વાત જોયું જાણ્યું. હવે નીકળીએ છીએ અહીંયાથી, પોરબંદર પહોંચીને વાત કરીએ. બેક ટુ હોમ, ઘર જા રહે ઘેરે જાય અને બધાને યારે વાત કરીને હિન્દીમાં ટ્રીપ ફંબલ થાય છે. જોઉં છું કાલે કઈ રીતના બધું શેડ્યુલ બને. આજે ઇમરજન્સી હતું એટલે સરખું મોડું થઈ ગયું હતું એટલે વાત નથી કરી, બટ કાલે હવે વ્યવસ્થિત એ લોકો વારે બધા યારે ઓળખાણ કરશું અને જશું. બાય ધ વે, ગ્રેટ મારા બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છે આકાશભાઈ, જે મારી હારે જ વધારે હોય છે એટલે કંઈ વાંધો નહીં આવતો. બાકી અમારા સાફ શૂટર પ્રકાશભાઈ તો હે જ, જે અત્યારે ભૂખ લાગી છે એટલે ફૂલ સ્પીડમાં ગાડી હલાવે છે અને ઓલા બધાને ખવડાવીને ડાયરેક્ટ ઘેરે જવાના પ્લાનમાં છે એટલે ઉતાવળ છે એટલે વાંધો નથી. આપણી બોલવોને ફૂલ ફાસ્ટ હાલે છે. તો આવો હતો ડે વન માધવપુરનો. બસ આ લોકો જમે છે અને પછી ત્યાંથી એ લોકોને ડ્રોપ કરી અને સવારે મળીએ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ વિડીયો. ગુડ નાઇટ, બાય.